नमस्ते विद्यार्थी मित्रों, स्काय इंटरनेशनल मोंटेसरी स्कूल में आपनु हार्दिक स्वागत है। आज आप जोईशू कोलाज वर्क, क्राफ्ट अने कागड़ काम। एटले कि अहीं आगळ कोलाज वर्क एटले कि पेन्सिल ने छालनु कोलाज वर्क बनावामां आवेलुं छे। एक सुंदर मजानी डाळी छे अने एनी साथे सुंदर मजानुं फूल बनावामां आव्युं छे। अहीं आगळ फूल बनावा माटे रंगीन पेन्सिलनी छालनो उपयोग करवामां आव्यो छे। रंगीन पेन्सिलनी छालनो उपयोग करी अने सुंदर मजानुं फूल बनावानुं छे। अने पेन्सिल कलर अथवा तो स्केच पेननो उपयोग करी अने तमारे डाळी बनावानी छे। एवी ज रीते अहीं आगळ डाबी बाजुए सुंदर मजानुं मोर आपेलो छे, एटले कागळ काम करीने मोर बनावामां आव्यो छे। અહીં આગળ તમારે મોર કાગળથી કાપવાનો છે। કાગળ કાપો ત્યારે તમારે કાતરનો ઉપયોગ કરવાનો નથી। કાગળ કાપ્યો છે, હાથ વડે કાપેલો છે, તો તમારે હાથ વડે શેપ આપી કાગળ કાપી અને પછી એને તમારી ચિત્રપોથીમાં જમણી બાજુએ કોરા પેજ ઉપર ચોટાડવાનું છે। અને આ છે ફૂલ બનાવ્યું છે કોલાજ વર્ક। એમાં પેન્સિલ ને છાલથી ફૂલ બનાવી અને કલર દ્વારા પાન અને ડાળી દોરવામાં આવી છે। તો તમારે તમારી ચિત્રપોથીમાં જમણી બાજુએ જે કોરી જગ્યા આપી છે એમાં આ બંનેમાંથી કોઈ પણ એક કામ કરવાનું છે। હવે તમે જુઓ, અહીં આગળ મેં પેન્સિલની છાલ કાઢી અને આવી રીતે ચોટાડી દીધી છે, એટલે કે આ ફૂલ તૈયાર થઈ ગયું છે। હવે અહીં આગળ તમારે ફૂલ દોર્યું છે તો એની ઉપર તમારે સુંદર મજાની ડાળી બનાવવાની છે। ફૂલ છે એ છાલથી ચોટાડ્યું છે મેં। હવે જે રીતે બાજુ પર ચિત્ર આપેલું છે એવી જ રીતે ત્રણ ફૂલ ચોટાડી દેવાના। જો આ ચોટાડેલા છે, પેન્સિલની છાલ કાઢી અને ગુંદરની ઉપયોગથી એને ચોટાડી દેવાનું છે અને ફૂલનો શેપ આપવાનું છે। પછી તમારે પેન્સિલ કલર અથવા તો સ્કેચ પેન કલરનો ઉપયોગ કરી અને ડાળી દોરવાની છે। જો અહીંયા આગળ ઉપરની ડાળી છે એવું કલરનો ઉપયોગ કરી અને દોરું છું। અને પછી તેમાં કલર પૂરી દેવાનો છે। આવી રીતે ડાળી દોર્યા પછી તમારે એની અંદર કલરથી ડાળીને થોડી ઘટ્ટી બનાવી અને એમાં કલર પૂરવાનો છે। ડાળી હંમેશા ઝાડ કોઈ પણ હોય તો તેની ડાળી કેવા ચીકણી કલરની હોય, તો અહીંયા આગળ ચીકણી કલરનો ઉપયોગ કર્યો છે। અને ક્યાંક ક્યાંક ડાળી તાજી હોય, નવી હોય, તેમાં લીલા કલરનો પણ ઉપયોગ થયેલો જોવા મળે છે। હવે એની અંદર પાંદડી દોરવાની છે, તો પાંદડી પણ લીલા કલરની હોય છે। પહેલાં ડાળી દોરી નાખવાની છે અને એમાં કલર પૂર્ણ કરી દેવાનું છે।
આવી રીતે દાળ દોરી જાય પછી આને આપણે પાંદડા દોરવાના છે, એટલે કે લીલા કલરથી પાનનું શેપ આપી દેવાનું છે અને પછી એ પાનની અંદર કલર પૂરી દેવાનું છે. આવી રીતે જ્યાં જ્યાં પણ પાન હોય ત્યાં આગળ પાનનો શેપ આપી અને પાન દોરી અને એમાં કલર પૂરવાનો છે. આવી રીતે તમારે કોલાજ કામ કરવાનું છે.